स्टूडेंट्स आनी આગળના લેક્ચરમાં આપણે પ્રણવ મિસ્ત્રી એના વિશે પાઠમાં જોયું, એના અંદરથી આપણને પ્રેરણા મળે એવું સરસ મજાની વાત આપણે સમજ્યા, એના પ્રોજેક્ટ, એના ફિલ્ડ ઓફ વર્ક એ બધું જોયું. હવે આપણે આગળ વધીએ છીએ. ઇન યોર ટેક્સ ઓન પેજ નંબર 20 રીડ 3 પોયમ છે. ધીસ પોયમ ઇઝ રિટન બાય રુડયાર્ડ કિપલિંગ, એટલે કે એના પોએટ છે, કવિ. અને આપણી કવિતાનું શીર્ષક છે ધ સિક્રેટ ઓફ ધ મશીન્સ. મશીન્સ એટલે યંત્રો અને સિક્રેટ એટલે રહસ્ય. તો કવિતા સમજતા પહેલાં આપણે જરા ગ્લોસરી જોઈ લઈએ અને ત્યાર પછી કવિતામાં શું કીધું છે એ જોઈએ છીએ. સો ઓન પેજ નંબર 21 ગ્લોસરી. ઓર અ મેટલ બિયરિંગ મિનરલ ઓર રોક. ઓર એટલે આમ તો જ્યાં ધાતુ હોય તેવી જગ્યા, એટલે કે ક્યારી, બરોબર. જેમ કે ફૂલોની ક્યારી હોય એવી રીતના અહીંયા ધાતુ, બધા મેટલ્સ એ જ્યાં મળે, એટલે કે એમ સમજો કે ખાણની અંદર કે પર્વતોની અંદર, તો એ બધી જે જગ્યા હોય એને ઓર કહેવાય. એટલે જ્યાં આવી બધી તે ધાતુઓ પડેલી હોય ત્યાંથી એને ખોદીને લાવી અને પછી એને છૂટી પાડવામાં આવે એવી જગ્યા. ફરને એટલે ભઠ્ઠી, જ્યાં એને ઓગાળી અને એમાંથી બધા તત્વો જુદા પાડવામાં આવે, લોખંડ પોલાદ અલગ કરવામાં આવે, બધું એવી જગ્યા. ફરને એટલે ભઠ્ઠી. રોટ મીન્સ શેપ. આ જે બધી મેટલ્સ ખાણમાંથી આ ઓર્બિડમાંથી કાઢીને પછી એના ઉપર પ્રોસેસ કરી અને પછી એને જે જુદા જુદા આકાર આપવામાં આવે, ધારી કે લોખંડ છે તો લોખંડની પાટ બનાવવામાં આવે, એના સળિયા બનાવવામાં આવે, તો એ બધા જે શેપ આપવામાં આવે, એને મોલ્ડ કરવામાં આવે. એ તમે જોઈ શકો છો કે બંને શબ્દ છે એ સાદા ભૂતકાળમાં છે, એટલે જ્યારે આપણે કોઈ સિનોનિમ સમાનાર્થી આપીએ ત્યારે બંનેના ફોર્મ સરખા હોય. ફાઇન મીન્સ સ્મૂધન. નો એને સુંવાળું બનાવવામાં આવે, જ્યારે એને લાવવામાં આવે કાચો માલ હોય ત્યારે ખરબચડું, ધૂળવાળું, એની સાથે બીજું ઘણું બધું ભળેલું હોય તો એ બધું છૂટું પાડીને એને વ્યવસ્થિત કરવામાં આવે. ગેંગ મીન્સ મેઝર્ડ. મેઝર્ડ એટલે માપવું, એટલે એને યોગ્ય પ્રમાણમાં માપવામાં આવે, કાપવામાં આવે. ટૂંકમાં લોખંડ સાથે જે કંઈ પણ બધી પ્રક્રિયા થાય એના માટેના આપણને બધા શબ્દો આપેલા છે અને મોટાભાગના બધા સાદા ભૂતકાળમાં છે. હાઉ મીન્સ ડ્રેગ, મીન્સ કે ખેંચીને લઈ આવવું, અહીંયા એક જગ્યાએથી બીજી જગ્યાએ લાવવું, ખાસ કરીને આવું બધું મેટલ. હેવન્સ મીન્સ સ્કાય. અહીંયા હેવન છે એની સાથે એસ લગાડ્યું છે પણ બહુવચન નથી સમજવાનું, અહીંયા એ આકાશના અર્થમાં છે. હેવન એટલે સ્વર્ગ, પણ અહીંયા આપણે સમજવાનું છે ભૂરું મજાનું આકાશ. વેનિશ મીન્સ ડિસઅપિયર, અદ્રશ્ય થઈ જવું. આ શબ્દ ખાસ ધ્યાનમાં રાખો સમાનાર્થી માટે. ઓકે, આ આપણે ગ્લોસરી જોઈ, તમારે પાકી નોટમાં ગ્લોસરી લખવાની છે કારણ કે આપણને એમાંથી શબ્દોની સમજૂતી અને સમાનાર્થી મળે છે. નાઉ પોયમ ધ સિક્રેટ ઓફ ધ મશીન્સ, યંત્રોનું રહસ્ય, અને એમના કવિ છે રુડયાર્ડ કિપલિંગ. હવે અહીંયા સૌથી પહેલાં તો એ સમજી લો કે અહીંયા કવિતાની અંદર જે વી આપ્યો છે, આપણો પહેલો શબ્દ છે વી વર, વી એટલે અમે, અમે એટલે મશીન્સ. અહીંયા મશીન છે ને એ માણસો સાથે વાત કરે છે અને પોતાની વાત કરે છે કે ભાઈ અમે આવા, અમને અહીંથી લાવવામાં આવ્યા, અમારી સાથે આ પ્રોસેસ કરવામાં આવી, અમને અહીંયા મૂકવામાં આવ્યા. તો અમે એટલે મશીન, એટલે મશીન પોતે એ વાત કરે છે, એટલે એને કહેવાય પર્સોનિફિકેશન, એટલે કે એને વ્યક્તિ બનાવી દીધા હોય અને વાત કરતા હોય તેવું છે અહીંયા. એટલે અહીંયા વી મીન્સ મશીન. વી વર ટેકન ફ્રોમ ધ ઓર્બિટ એન્ડ ધ માઇન્ડ. અમને આવી ધાતુઓની ક્યારી, એટલે કે જ્યાં ધાતુ હોય તેવી જગ્યા, અને માઇન એટલે ખાણ, ત્યાંથી અમને લઈ આવવામાં આવ્યા. વી વર ટેકન, અમને ત્યાંથી લાવવામાં આવ્યા. ક્યાંથી? ઓર્બિટ એન્ડ માઇન. તો અહીંયા આપણે આવો પ્રશ્ન પૂછાઈ શકે કે ફ્રોમ વેર વર ધ મશીન્સ ટેકન. આ મશીન્સ છે, આ ધાતુઓ છે, એને ક્યાંથી લઈ આવવામાં આવ્યા? વી મીન્સ મશીન્સ, બરોબર. દરેક વખતે ધ્યાન રાખો.
આપણે વી જ રાખીએ છીએ એટલે વી મીન્સ મશીન્સ, મશીન્સ એટલે ધે, તેવો તેવો એટલે કે યંત્રો જે આમાં વાત કરે છે એ, એટલે આપણે એક શબ્દ રાખીએ છીએ એટલે સમજવામાં અને વાક્ય લખવામાં આપણને અનુકૂળતા રહે. ફ્રોમ વેર વર ધે, ધે મીન્સ મશીન્સ, ફ્રોમ વેર વર ધે ટેકન, ટેક એટલે લાગુ અને ટેકન એટલે અહીંયા પેસિવ વાક્ય રચના છે, ટેકન. ફ્રોમ વેર વર ધે ટેકન, ધે મીન્સ મશીન્સ, આ મશીન્સ ને ક્યાંથી લાવવામાં આવ્યા, તો આપણે એને કહી શકીએ કે ધે વર ટેકન ફ્રોમ ધ ઓર્બિટ એન્ડ માઇન. વી વર મેલ્ટેડ ઇન ધ ફર્નેક એન્ડ પીટ, અમને લોકોને ઓગાળવામાં આવ્યા, મેલ્ટ એટલે ઓગાળવું, પીટ એટલે ખાડો, એટલે કે આવી ભઠ્ઠીની અંદર અમને લોકોને આવી ભઠ્ઠીમાં આવા ખાડાની અંદર ઓગાળવામાં આવ્યા. વી વર કાસ્ટ એન્ડ રોટ એન્ડ હેમર ટુ ડિઝાઇન, અમારા લોકોને આકાર આપવામાં આવ્યો, અમને લોકોને શેપ આપ્યો, અમારી ઉપર હથોડા મારવામાં આવ્યા. નો હેમર એટલે હથોડો કે હથોડી, અને પછી એને અહીંયા ક્રિયાપદ તરીકે આપેલું છે એટલે એની સાથે ઈડી લગાવ્યું છે, હેમર એટલે કે હથોડી મારી મારીને આકાર આપવામાં આવ્યો. ટુ ડિઝાઇન એટલે કે અમને આકૃતિ આપવા માટે, અમારી ડિઝાઇન તૈયાર કરવા માટે અમને કાપવામાં આવ્યા, અમને હથોડા મારવામાં આવ્યા, અમને આકાર આપવામાં આવ્યો. વી વર કટ એન્ડ ફાઇલ્ડ એન્ડ ટૂલ્ડ એન્ડ ગેંગ ટુ ફિટ, ફિટ કરવાનું, મશીન બનાવવાનું હોય કોઈ પણ યંત્ર તો ઘણા નાના મોટા એની અંદર ભાગ ભેગા કરવામાં આવે, તો અમને ફિટ કરવા માટે અમને કાપવામાં આવ્યા, ફાઇલ કરવામાં આવ્યા. અમને ટૂલ, ટૂલ એટલે ઓઝાર નો, એટલે અમારા ઉપર ઓઝારનો ઉપયોગ કરવામાં આવ્યો. એન્ડ ગેંગ એટલે અમને માપવામાં આવ્યા, નો કોઈ પણ મશીન બનાવવું હોય તો ચોક્કસ માપ લેવું પડે, એના આકાર આપવા પડે, એને કાપવા પડે, એને હથોડા મારવા પડે, તો આ બધું ટૂંકમાં કરવામાં આવ્યું. ટુ ફિટ, અમને ફિટ કરવા માટે. સમ વોટર, કોલ એન્ડ ઓઇલ ઇઝ ઓલ વી આસ્ક, આસ્ક એટલે અહીંયા પૂછવું નહીં પણ માગવું, ડિમાન્ડ. અહીંયા આપણે કવિતાના આધારે સમજવાનું છે કે અહીંયા આસ્ક મીન્સ ડિમાન્ડ, માગવું એટલે અમે બધું જે માગીએ છીએ શું છે, તો કે સમ વોટર પાણી, કોલ કોલસો ઓર ઓઇલ અથવા તો કોઈ તેલ કે પેટ્રોલ કે એવું કંઈ પણ કે જેનાથી મશીન ચાલે, ટૂંકમાં અમને, અમને એટલે મશીન્સને, અમને જો ચલાવવા હોય તો અમને તમારે કાં તો ક્યાંક પાણી દેવું પડે, ક્યાંક કોલસો આપવો પડે અથવા તો ઓઇલ, એટલે અમે માત્ર આટલું જ માગીએ છીએ, પાણી કોલસો કે ઓઇલ કે તેલ કે પેટ્રોલ. અહીંયા પણ આપણને પ્રશ્ન પૂછી શકે, આસ્ક એટલે ડિમાન્ડ, એ શેની ડિમાન્ડ કરે છે, આ મશીન્સ શું માંગે છે. નો એકે એક લાઇન્સમાંથી અલગ અલગ પ્રશ્નો બને છે, એટલે તમે જો લાઇન સારી રીતે સમજી જાઓ ને તો દરેક પ્રશ્નોના જવાબ તમે આપી શકો, પછી ગમે એ રીતના પ્રશ્ન પૂછાય, જેમ કે પહેલા માટે આપણે જોયું એમ આના માટે પણ થઈ શકે છે, અથવા તો આ જે પછીની ત્રણે ત્રણ લાઇન છે એના માટે પણ તમે કહી શકો. હાઉ ધે આર મેડ, મેડ એટલે બનાવે, તેઓને કઈ રીતના બનાવવામાં આવ્યા, તેઓને એટલે મશીન, તો આ બધું કહી શકીએ કે ભાઈ એને ઓગાળવામાં આવ્યા, પછી કાપવામાં આવ્યા, એને આકાર આપ્યો, એને હથોડા માર્યા, એને માપ્યું, આ બધું જ શબ્દો છે, બધા જ ક્રિયાપદો તમે લઈ શકો, ભાઈ આ બધું કર્યા પછી એ મશીન બન્યા, તો એ પણ તમે લઈ શકો છો, એવો પણ પ્રશ્ન તૈયાર થઈ શકે. હાવ આપણે કવિતામાં સાદો ભૂતકાળ વાપર્યો છે એટલે આપણે પણ સાદો ભૂતકાળ વાપરીએ છીએ. બાકી એક વસ્તુ ધ્યાન રાખો કે કવિતામાં કે પેરેગ્રાફમાં કે પાઠમાં જે કોઈ પણ કાળ વાપર્યો હોય, જ્યારે કોઈ પ્રશ્નનો જવાબ આપણે આપીએ છીએ ત્યારે પ્રશ્નનો જે કાળ હોય જવાબ એ કાળમાં આપવાનો. ધારી લો કે આપણો પ્રશ્ન છે સાદા વર્તમાન કાળમાં, તો જવાબ સાદા વર્તમાન કાળમાં આપવાનો, પછી ભલે કવિતામાં સાદો ભૂતકાળ હોય. સો આ વસ્તુ હંમેશા ધ્યાન રાખજો, બરોબર. અહીંયા તો આપણને સાદો ભૂતકાળ આપ્યો છે, હું પણ સાદા ભૂતકાળમાં પ્રશ્નો તૈયાર કરું છું, પણ આ વસ્તુ હંમેશા તમે ધ્યાનમાં રાખજો. હાવ વર ધે મેડ, તેઓને કઈ રીતના બનાવવામાં આવ્યા, તો આ બધું જે સમજ્યા ને આપણે કે એને કાપવામાં આવ્યા ને હથોડા માર્યા ને જોડવામાં આવ્યા ને માપવામાં આવ્યા, સો એ બધા જ શબ્દો આપણે અહીંયા જવાબમાં લઈ શકશું. ઓકે,
પછીનો આપણે પ્રશ્ન હમણાં સમજતા હતા કે વોટ ડીડ ધે આસ્ક ફોર, એ લોકો શું માંગે છે, એ લોકો મીન્સ કે મશીન. They means machines. What did they ask for? Ask for means demand. Magu. ये लोग कुछ मांगे थे. And a thousands of an each. Each. इतने लगभग अठलु था. इनो हजार मोबाइल. Thousand इतने हजार. तो thousands of an each to give us a play. Play इतने इन्हें चलावो. यंत्र चलाव. इतने आ यंत्र ने चलावा मारे. तो हमने बना भी ना क्या? પછી અમારે ઓઇલ કે પેટ્રોલની જે જરૂર પડે એ અમને આપી દીધું. પછી અમને ચલાવવા માટે તમારે કેટલી જરૂર પડે? ખાલી સ્વિચ ચાલુ કરવાની હોય તો એ કેટલી? થાઉઝન્ડ્સ ઓફ એન ઇંચ, તે ઇંચના હજારમાં ભાગ જેટલી જરૂર પડે છે અમને ચલાવવા માટે. એન્ડ નાવ, અને હવે, ઇફ યુ વિલ સેટ અસ ટુ અવર ટાસ્ક. ટાસ્ક મીન્સ જોબ, વર્ક. જો તમે અમને અમારા કામમાં ગોઠવી દેશો, સેટ કરી દો, એટલે ધારી લો કે કોઈ મશીન છે તો એ તૈયાર થઈ ગયું, પછી એને જે કંઈ પણ જરૂર હોય કોલસો કે ભાઈ પેટ્રોલ કે એમાં નાખી દીધું અને પછી તમે એને સ્ટાર્ટ કરી દીધું. તો જો તમે અમને અમારું કામ સોંપીને સ્ટાર્ટ કરી દેશો, ઇફ યુ વિલ સેટ અસ ટુ અવર ટાસ્ક, વી વિલ સર્વ યુ. સર્વ એટલે સેવા કરવી, કામ કરીને આપવું. We will serve you. You means us. આપણને, માણસોને. We means machine. You means people. You 4 and 20 hours a day. 4 and 20 means 4 અને 20 એટલે 24. એટલે એક દિવસના 24 કલાક હોય ને. તો we will serve you 4 and 20 hours a day. તો અમે તમને દિવસના 24 કલાક કામ કરીને આપશું. તો આ બરોબર જ છે ને? આપણે મશીન છે એને એકવાર ચાલુ કરી દઈએ, એનો પ્રોગ્રામ ગોઠવીને કે એનું જે કંઈ પણ જરૂરી હોય એ બધું એમાં સેટ કરીને તે આપણને સતત કામ કરીને આપી દે. એમ સમજો કે આ પંખો, બરોબર છે, એને આપણે બનાવી નાખ્યું, બરોબર, એને માપ લઈને, એ તો આપણા માટે મશીન જ કહેવાય. અને પછી એક નાની એવી સ્વિચ પાડી દો તો 24 કલાક એ કામ કરશે, બરોબર. તો આવી રીતના એ મશીન કહે છે કે તમે અમને અમારા કામમાં ગોઠવી દેશો તો અમે તમને દિવસના 24 કલાક કામ કરીને આપશું. ઓકે, અહીંયા સુધી રાખીએ છીએ. હવે પછીના લેક્ચરમાં આપણે આગળ જોશું કે એના સિવાય પણ એ બીજું શું કરી શકે છે. 24 કલાક આપણને કામ કરીને તો આપે છે, એની સિવાય તો એ આગળ પછી જોઈએ છીએ. ઓકે, અહીંયા સુધી. અને હા, આ તમારે પાટી નોટમાં લખવાના છે, એકદમ સરળ છે અને દરેકના સરળતાથી જવાબ પણ મળી જાય છે. સો અહીંયા સુધી, કાલે આગળ.